युवा एटले शू? जनक मारा मते युवा एटले एनर्जी, धमाल मस्ती, एक एवो करी छूटवानी मनशा, साथे जोश, उमंग, जुस्सो, घणो बधुं कही शकाय युवा विशे. तारू शुं कहेवुं छे? युवा एटले परिवर्तन. युवा एटले परिवर्तन. અને યુવા એટલે એમએસ યુનિવર્સિટી. યુનિવર્સિટીમાં આપણે પહોંચી ગયા છે અને એમએસ યુનિવર્સિટી આપણે યાદ કરો છો કે વેંકી રામન યાદ આવે, અહીંયાથી સ્ટુડન્ટ નીકળે, નોબેલ પ્રાઇઝ વિજેતા છે, સામ પિત્રોડા યાદ આવે, આ ઉપરાંત સયાજીરાવને યાદ કરવા, તમામ મહાન હસ્તીઓ અહીંયાથી નીકળી ચૂકી છે. આપણા રિપોર્ટર રવિ પણ અહીંયાથી નીકળી ચૂક્યા છે. એટલે અને આપ જુઓ કે યુવાઓનો અવાજ આજે પહોંચાડીએ છીએ વડોદરાની એમએસ યુનિવર્સિટીથી. નમસ્કાર, હું જનક, વડોદરાની એમએસ યુનિવર્સિટીના સ્ટુડન્ટ અમારી સાથે છે. તો સૌથી પહેલા અમે ક્યાં છીએ? વડોદરાની એમએસ યુનિવર્સિટી. કઈ ગીત છે આપણું પહેલા? કોઈ શરૂ થઈ જાય પહેલા તો. અમે જ્યોત જલાવી સૃષ્ટિના બલી સહસા સર્જનહારા, અમે વડોદરાના વિદ્યાપીઠના સપના સાર બનારા, અમે જ્યોત જલાવી સૃષ્ટિના બલી સહસા સર્જનહારા, અમે ગગન કુસુમ થઈ ભરનારા, અમે મગન મગન થઈ ભરનારા, સપના સારવનારા, અમે જ્યોત જલાવી સૃષ્ટિનાવલી સહસા સર્જનહારા, શ્રી સયાજી વિદ્યાપીઠના જ્ઞાન દીપને ધરનારા, શ્રી સયાજી વિદ્યાપીઠના જ્ઞાન દીપને ધરનારા, સત્યમ શિવમ સુંદરમ નો મંત્ર અનંતર બણનારા. તાળીઓ પડી જાય. સંજીવની આપના હવાલે બોયઝ ટીમ, મારા હવાલે ગર્લ્સ ટીમ છે. યુવા ચહેરાઓ છે અને આ જ યુવાઓ છે જે ગુજરાતની તાસીર બદલવા જઈ રહ્યા છે. પરંતુ નો પોલિટિક્સ પ્લીઝ, આજે યુવાઓની વાત કરવી છે કારણ કે આપણે અમદાવાદથી વડોદરા આવ્યા છીએ. તો આપ જુઓ કે આપ પહેલીવાર ઘણા બધા મતદાન કરવા જયા છે, આપને ખબર છે કે વડોદરામાં બરાબરનો ચૂંટણીનો રંગ જામ્યો છે. આપ પહેલીવાર કોણ કોણ મતદાન કરવા જઈ રહ્યો છે? અચ્છા, પહેલી વાર 3-4 લોકો જાવ, અત્યાર સુધી મોટા ભાગે લોકોએ કરી દીધું છે મતદાન. અચ્છા, જાઓ છો ખરા મતદાન કરવા? ઓકે ઓકે. તો આપ કહો મને પહેલા કે આપ મતદાન કરવા જાઓ છો, મગજમાં કઈ હોય છે ખરું આપના કે હું આપ સ્વચ્છ છબીના ઉમેદવારને જ વોટિંગ કરીશ? એ તો હોય છે ને, જે આપણા માટે કામ કરતું હોય, જે આપણને લાગે કે આપણી જે ડિમાન્ડ છે ફૂલફિલ કરે, એને આપણે વોટ કરવાનું. અચ્છા, તો એ જ વિચારીને જઈએ આપણે. અચ્છા, વાહ. છોકરાઓમાં કોઈ છે? ઘણા બધા બોયઝ છે. પહેલા તો સૌથી પહેલા એ લોકો હાથ ઊંચા કરે જે લોકો પહેલી વાર આ વખતે મતદાન કરવા જઈ રહ્યા હોય. ઓકે, વાહ, કોંગ્રેચ્યુલેશન તમને બધાને. આ પહેલી ચૂંટણીમાં તમે મતદાન કરવા જઈ રહ્યા છો. ચલો, સિદ્ધાર્થ છે આપણી સાથે. સિદ્ધાર્થ, પહેલી વાર મતદાન કરવા જઈ રહ્યા છો, ચૂંટણીનો માહોલ અત્યારે જામી રહ્યો છે, યુવા તરીકે પહેલી વાર મતદાન કરવા માટે શું ફિલિંગ છે, શું લાગે છે આપને? બહુ સારી ફિલિંગ છે અને વી આર શ્યોર ધેટ સારો કેન્ડિડેટ આવશે અને ભલો થશે ગુજરાતમાં. ઘણા બધા યુવાનો છે જનક, આપણે યુવાનો પાસે એ પણ જાણવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે પહેલી વાર મતદાન કરવા માટે જઈ રહ્યા હોય ત્યારે મતદાન કરવા માટે ઘરના લોકો સપોર્ટ કરતા હોય છે કે એમની સેન્સ ઓફ હ્યુમરથી મતદાન કરતા હોય છે? અન્ય કોણ હતા જે પહેલી વાર મતદાન કરવા જઈ રહ્યા છે? જી, મતદાન અમે એવા કેન્ડિડેટને કરીશું કે જે પ્રજાના પ્રશ્નો સાંભળે અને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવે, એને જ અમે મતદાન કરીશું, ના કે કોઈ બીજા કેન્ડિડેટને કે જે એક વાર ચૂંટાઈ જાય પછી પ્રજાના પ્રશ્નો ના સાંભળે. યુથની સાથે ઉભા રહેશે, એને જ અમે વોટ કરીશું. જનક, આ તો બોયઝની વાત છે, વિચાર છે કે તેઓ પણ કહી રહ્યા છે કે તેમના સેન્સ ઓફ હ્યુમરથી જ એ લોકો મતદાન કરશે, ના કે કોઈની દોરી સંચારથી. ગર્લ્સનું શું કહેવું છે? છોકરાઓ કરતા આ વખતે છોકરીઓ વધારે મતદાન કરવાની છે. શું વાત કહેવું છે? છોકરીઓ સૌથી વધારે મતદાન કરશે આ વખતે. છોકરાઓને પણ પહેલા લાઈનમાં કોઈ બી કામ ના હોય, પહેલા મતદાન હોય. તો આપ મતદાન કરી ચૂક્યા છો વડોદરામાં, ખબર છે ને આપને આપ કયા વિસ્તારમાં?
યુવાઓના મનમાં આપના મનમાં પહેલો પ્રશ્ન શું આવે મતદાન લઈને? જે રીતે સમય બદલાયો છે એ રીતે આજનું જે યુવા ધન છે એ પોલિટિક્સમાં શું ચાલી રહ્યું છે અને શું હોવું જોઈએ, વિકાસની એ લોકો વાતો કરે છે કે ફ્રી કરપ્શન, કરપ્શન ફ્રી ઇન્ડિયા કઈ રીતે હોઈ શકે, તો આજના યુવાઓ એક્સાઇટેડ કરે છે કે આપણે એવા યોગ્ય ઉમેદવારને મત આપવાનો છે કે એ બરાબર આવે અને સરકાર યોગ્ય રીતે ઘડાય. શું નામ છે આપનું? ભક્તિ. વાહ, સરસ મજાનો એક જવાબ મળી ગયો છે. આપ પણ કહો, આપ બરોડામાં રહો છો બધા, આપ કહો. હા, આગળ આવો થોડા. આ પહેલી વાર મતદાન કરવા જો છો, કરી ચૂક્યા છો? અચ્છા, નથી કર્યો એમ ખેલ દીધી કહી દો. કર્યું છે. શું મનમાં હોય છે મતદાન કરતી વખતે? હું યુવા છું, યુવા નેતાઓ પણ આવવા જોઈએ, પરંતુ છેલ્લે તો કશું આવતું હોતું નથી. આ વખતે શું લાગે છે મતદાન લઈને આપણે, કે મતદાનમાં યુવાઓમાં કેવું કેવી રીતે મતદાન થવું જોઈએ? પહેલા તો ફર્સ્ટલી ડિસાઈડ કરવું જોઈએ કે સારું કામ કરે આગળ, તો એ રીતે વિચારો છો ખબર હે કે હું આ ઉમેદવારને મતદાન આપવા જઈશ તો આવો એક સ્વચ્છ છબીનો ઉમેદવાર હોવો જોઈએ, સારું એવું કામ કરીએ, એવું છે ખરું કે પછી એમને જ વોટિંગ કરીએ છીએ આપણે યુવાઓ? ના, સારું કામ કરવું જોઈએ તો આપણે વોટ કરીએ. અચ્છા, એટલે વોટ તો પહેલા તો કરવા જ જવાનો. સંજીવને એક સવાલ છે કે આ યંગસ્ટર છે જે આઈફોન માટે લાઈનમાં ઉભો પણ રહી જાય, ચાર ચાર પાંચ પાંચ કલાક સુધી લાઈનમાં ઉભો રહે, પરંતુ જયારે વોટિંગની વાત આવે ને ત્યારે કમ નસીબી છે, હું થોડો આમાં યુવાઓનો પક્ષ નહીં લઉં, એ નથી ઉભો રહેતો, એ હકીકત છે. યુથ પાસે જઈએ છે, આપનું નામ શું છે પહેલા તો? લાલજી ગુજ્જર. કેટલા સમયથી મતદાન કરો છો? ફર્સ્ટ ટાઈમ મતદાન કરવા જઈ રહ્યો. ફર્સ્ટ ટાઈમ છો લાલજી, કેટલા સમયથી મતદાન જ્યારે આપણે ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છે, કેટલા સમયથી વિચારી રહ્યા છો કે મતદાન કરવા જઈશ, ત્યારે આ વિચારીને મતદાન કરીશ કે આ પક્ષને, કોઈ પક્ષની આપણે અત્યારે વાત નથી કરતા, પરંતુ જે તે ઉમેદવારને, તમે જે તે પ્રતિનિધિને મતદાન કરતા હોય છો, શું વિચારો છો? જ્યારે એ સૌથી પહેલા મતદાન કરવા જઈએ ત્યારે સૌથી પહેલા મનમાં વિચાર એ જ આવે છે કે આપણે એવા વ્યક્તિને લાવવો કે જે સમાજમાં કંઈક બદલાવ લાવે, અને એ વિચારીને જઈએ કે જ્યારે આ પહેલી વખત જ્યારે ફર્સ્ટ ટાઈમ આપણે મતદાન કરવા જઈએ ત્યારે એવો કે જ્યારે આપણી પાસે ઓપ્શન હોય છે કે કયો કેન્ડિડેટ સારો છે, અને એક વિચારીને આગળ જતા એમને વોટિંગ વોટ કરીએ. અમારી જોડે રહેવો જોઈએ. અમુક એવા કેન્ડિડેટ હોય છે જે પ્રદેશ થી આવે છે અને પછી ગાંધીનગર જ પડી રહે છે, અને અમુક એવા હોય છે જેને રાતના 12 વાગે ફોન કરે છે ને તો એ અમારા માટે કામ કરે છે અને મેં એને જ વોટ આપું છું. એટલે મારું ખાલી કેવું એટલું જ છે કે તમે એને જ વોટ આપો જે આપણી વચ્ચે રહ્યા છે. એવું નહીં કે કોઈ મહાન હસ્તીનો કોઈ છોકરો હોય કે કોઈ પોલિટિશિયનનો કોઈ રિશ્તેદાર આની અંદર આવી ગયા હોય. ચોક્કસ લક્ષણ દેખાઈ રહ્યા છે એ છોકરામાં નેતા લક્ષણ દેખાઈ રહ્યા છે. ચોક્કસ પણ એવું કહેવા માંગે છે કે જે ચૂંટણી પછી ગાયબ ન થઈ જાય અને પોતાની વચ્ચે રહે એવા નેતા પસંદ કરવા માંગે છે. બિલકુલ. પહેલા તો આપણે પ્રણ લેવાના છીએ આપણે કે મતદાન તો પહેલા કરવું છે. એક સાગર છે આપણી સાથે. સાગર, આપ કઈ રીતે મતદાન કરો છો? ખબર છે આપણે કઈ તારીખે અહીંયા મતદાન થવાનું છે અને શું મગજમાં શું ચાલે એક યુવા મતદાન કરવા જાય ત્યારે? જ્યારે મતદાન આપણે કરીએ ત્યારે સૌથી પહેલી વાત તો આપણા મગજમાં એ જ હોય છે કે જે પણ વ્યક્તિ ચૂંટાઈને આવશે એ દેશને સંભાળવાનો છે, અને જે પણ દેશનો દરેક પ્રત્યેક નાગરિક છે, ગરીબમાં ગરીબ, અમીરમાં અમીર, એ બધા માટે કામ કરવાનું છે. અગર આપણે મતદાન કરીએ છીએ તો એવા વ્યક્તિને લાવવું કે જે સૌથી વધારે કામ કરી શકે છે. વિચારે છે ખરા યુવા કે પછી એમને વોટિંગ કરી દે છે? મારા મતે વિચારતા નથી. વિચારતા નથી. વાહ, ખેલ દિલી સ્વીકારી છે સંજીવની કે મારા યુવા કહી રહ્યું છે કે એમને આપણે વોટિંગ કરી રહ્યા છે, પરંતુ આ વખતે વિચારીને વોટ કરીશું, પરંતુ વોટ તો કરીશું, એ હકીકત છે. ઘણા બધા છે, આપ જુઓ કે MS યુનિવર્સિટીની આ ગર્લ્સ ગેંગ છે. હા, આપ બહુ હસો છો. આપ વોટિંગ કરવા જાઓ છો પહેલા? અભી તક નહીં ગઈ. અચ્છા અચ્છા, તો આપકો ક્યા લગતા હૈ વોટિંગ તો કરના ચાહીએ પહેલે ઓર કૈસે ઉમેદવાર કો વોટ કરને ચાહીએ પહેલે? આઈ થિંક જબ હમ યુથ કી બાત કરતે તો ફર્સ્ટ થિંગ દેટ કમ્સ ટુ માય માઇન્ડ ઇઝ એજ્યુકેશન, એન્ડ ગુજરાત બીંગ અ ટ્રેડ બેઝ્ડ કમ્યુનિટી બહોત બાર એજ્યુકેશન સે ફોકસ શિફ્ટ હો જાતા હૈ એન્ડ ફોકસ ઇઝ મોર ઓન ટ્રેડ એન્ડ બિઝનેસ, તો આઈ વુડ વોન્ટ અ કેન્ડિડેટ જો એજ્યુકેશન કો ભી ઇક્વલી પ્રાયોરિટાઇઝ. અચ્છા, શિક્ષણ ને મહત્વ આપવા વાળું જોઈએ એવું જોઈએ આપણે, એ જ છે શિક્ષણ ને મહત્વ આપવા જોઈએ. હા, વો ભી હૈ, હમ લોગ બહાર સે જો લોગ આતે હૈ હમે યહાં બહોત અચ્છી તરહ સે એક્સેપ્ટ કિયા જાતા હૈ, પર કભી કભાર યે બાત હો જાતા હૈ કે કમ્યુનિટી બેસ્ડ ये लोग पॉलिटिक्स करने लगते हैं, दैट इज नॉट फेयर. आप वर्क फॉर डेवलपमेंट, टॉक फॉर डेवलपमेंट एंड गो इन दैट पाथ ओनली. आ एक महत्वपूर्ण बाबत छे के
કોઈ બહારથી આવતું હોય ને, આપ જો કે બરોડા હોય કે ગુજરાત હોય, એ સૌથી વધારે શિક્ષણનું ધામ છે અને અહીંયા સૌથી વધારે લોકો શિક્ષણ મેળવે છે. યુવાઓમાં છોકરાઓ ખરેખર રાજનીતિ લઈને આગળ આવવા માંગે છે, એમના મનમાં શું ચાલતું હોય? જરા પૂછો. ઘણા બધા એમએસ યુનિવર્સિટીના બોય સ્ટુડન્ટ છે, આપણે એમની પાસે જઈએ છીએ, આપની પાસે આવીએ. પહેલા તો મતદાન કરો છો, કેટલા સમયથી કરો છો અને શું વિચારીને કરો છો? એકચ્યુઅલી હા, વોટ તો કરવો જ જોઈએ, પણ મારા માઇન્ડમાં એક પોઈન્ટ છે કે જે બધા વિચારે છે કે અમારા વોટ કરવાથી શું ડિફરન્સ આવી જશે, કે એક જણ નહીં કરે તો કોઈ ડિફરન્સ નહીં આવે. પણ એવું જો અક્યુમ્યુલેટેડ થિંકિંગ થઈ જાય તો એ આપણા કન્ટ્રીને એઝ અ હોલ એ કેટલું નુકસાન પહોંચાડી શકે છે. કારણ કે હવે બધાનું એવું થિંકિંગ થઈ જાય અને પછી કોઈ અનવોન્ટેડ કેન્ડિડેટ ચૂંટાઈને આવી જાય તો એના માટે પછી આપણે જ એમને પછી દોષ આપીએ છીએ કે વી બ્લેમ ધેમ, કે અમારું કામ નથી થઈ રહ્યું, વી બ્લેમ ધ ઓથોરિટીઝ. તો એવું ના કરવું જોઈએ, બધાએ મત આપવા જવું જોઈએ. ચલો આપણે કેટલાક યુવાનો, તમને શું લાગે છે આજનું જે યુવાધન છે, જે યુથ છે, કેમ પોલિટિક્સથી કે રાજકારણથી કે પછી આ પ્રકારની જે પોતાની જવાબદારી છે મતદાનથી દૂર કેમ રહેતું હોય છે? દૂર નથી રહેતું મારા મતે. તમે જો એમએસ યુનિવર્સિટીની વાત કરો તો પછી એમએસ યુનિવર્સિટીમાં જે ઇલેક્શન્સ થાય છે, જે અને અમને બી જે વિષય બી ભણવામાં આવે છે પોલિટિકલ સાયન્સ, તો અમને કહે છે કે દેશમાં ઇલેક્શન્સ છે કે દેશની જે મિકેનિઝમ જે કઈ રીતે ચાલે છે, તો અમને પહેલેથી આ બધી વસ્તુ શીખવાડવામાં આવે છે અને અમે અહીંયા જોઈએ બી છીએ અને આ વર્ષે અમે વોટ બી કરશું. અને અમે ઈચ્છા એવી રાખી છીએ કે પબ્લિક જેને વોટ કરે એના કામને જોઈને વોટ કરે, ના કહીએ એના કાસ્ટ કે એ જોઈને વોટ કરે. બિલકુલ. તો જનક, જે રીતે યુવાઓનું કહેવું છે કે એક નેતા એવો હોવો જોઈએ જે ઇલેક્શન પછી ગાયબ ન થઈ જાય, બીજા યુવાનનું એવું પણ કહેવું છે જનક કે મતદાન કરો તો જ તમને ફરિયાદ કરવાનો હક છે, બાકી નથી. પહેલા તો મતદાન જે બિલકુલ, બાકી કોઈ નહીં. એક મહત્વપૂર્ણ બાબત છે કે હવે વડોદરામાં એક બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે અને આપણે લઈને આવ્યા છે, ઉપરાંત વીવીપેટ આ વખતે મહત્વપૂર્ણ રોલ ભજવા જઈ રહ્યું છે. પહેલી વાર વીવીપેટનો ગુજરાતમાં ઉપયોગ થઈ રહ્યો છે, તો વીવીપેટથી કઈ રીતે મતદાન થશે એ ઝી 24 કલાક પણ વડોદરાવાસીઓ અને ગુજરાતી જનતાને અંદરથી માહિતગાર કરવાના છે. એક બ્રેક બાદ આપ જોતા રહો એમએસ યુનિવર્સિટી, યુવા બોલે છે ઝી 24 કલાક. વિકાસ કર્યો હોય તો પ્રજાને દેખાય. એમને કહેવું છે મારે કે જેટલું કાદવ ઉછાળશો એટલું કમળ ખીલવાનું છે. મોરવા વિસ્તારની અંદર લોકોને છેતરવામાં આવ્યા છે, વિકાસ ઝીરો છે. નાતીનો રંગ ચડાવીને ભેર ઝેરના કાવા દાવા કરીને મત લેવા એ કોંગ્રેસની રણનીતિ છે, અમારી નથી. વિકાસ
ખેડૂતો અત્યારે કંગાળ થઈ ગયેલા છે. શિક્ષણ માં કીધું કે આટલા લોકો રોજગારી મળશે તો બધા અત્યારે કોલેજ ને એવું પતાવીને અમારી જેવા સ્ટુડન્ટ રખડે છે, કોઈને જોબય નહીં મળતી. સરકારી સ્કૂલ નથી સારી અને સ્કૂલ હોય તો શિક્ષણ પણ સારું નથી આપતા. વાત નહીં વિવાદ નહીં, ભાજપ ને પાડી દો પાડી દો પાડી દો. વેલકમ બેક. ઝી 24 કલાકની ટીમ એટલે કે અમે આજે આવી ગયા છે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં યુવા સંવાદ સાથે. યુવાનો સાથે આજે સંવાદ ચાલી રહ્યો છે. સ્ટુડન્ટ્સ એટલે કે યુવાનો મિજાજ શું છે આવનાર ઇલેક્શનને લઈને તે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જનક, એક એ આ વખતે સામે આવી છે કે ઇલેક્શનમાં અત્યાર સુધી ઈવીએમ હતા, આ વખતે નવું એક વર્ઝન ઉમેરાયું છે ઈવીએમની સાથે, વીવીપેટ મશીન. બિલકુલ. તો વીવીપેટ શું છે, વીવીપેટ આ વખતે કઈ રીતે કામ કરવાનું છે એ પણ જાણવું જરૂરી છે. તો એક એક સવાલ પણ થઈ જાય ને પછી એ પણ આપણે જાણીશું કે આખરી વીવીપેટ કઈ રીતે. વિકી, આ વીવીપેટ ને લઈને કોઈને ખબર છે ખરી કે આ વખતે ઇલેક્શનમાં વીવીપેટ નો ઉપયોગ થવાનો છે? ખબર છે. અચ્છા, શું છે ખબર છે આપને? આઈ એમ નોટ, મે કો વર્કિંગ નહીં પતા, લેકિન મુજે પતા હૈ કે નયા વે હૈ વોટ લેને કા, એન્ડ સમ જો પહેલે એલિગેશન્સ લગાએ થે ઉસકી વજહ સે યે નયા ઉન લોગો ને સોલ્યુશન ઢૂંઢા હૈ. અચ્છા, એનાથી શું થાય આપને ખબર છે કોઈને? એનાથી શું થાય, એક ચબરખી નીકળે અને તમે જેને વોટ આપ્યો છે એ વોટ કન્ફર્મ થઈ જાય, એટલા માટે આ વીવીપેટ નો ઉપયોગ થાય. એનો આપણે ડેમો જઈશું. છોકરાઓને કોને ખબર છે? જેટલા સ્ટુડન્ટ્સ છે આપણે એમને પહેલા તો એ પૂછવા માંગીશું કે આ વખતે ઇલેક્શનમાં વીવીપેટ મશીન નો ઉપયોગ થવાનો છે, કેટલા લોકોને ખબર છે આ વીવીપેટ શું છે? ઓકે, ચલો આપની પાસે આવીએ છે. વીવીપેટ મશીન નો ઉપયોગ થવાનો છે, કઈ રીતે અવેર છો, શું છે આ મશીન? અરે, અમારી જેટલી જાણકારી છે એ મુજબ આપણે જે રીતે પહેલા વોટ કરતા હોઈએ છીએ એ જ રીતે વોટ કરવાનો છે. અને એના બાજુમાં જે મશીન મૂક્યું છે એ મશીન પર આપણો વોટ બતાવશે અને એમાંથી એક પરચી પણ નીકળવાની છે આઈ થિંક. અને એ પરચી લઈને આપણે શ્યોર થઈશું કે આ વખતે જે મતદાન થયું છે એ મતદાન, જે રીતે દર વખતે કોઈ ને કોઈ પાર્ટી પર એલિગેશન લાગે છે કે આ પાર્ટીએ ખોટું મતદાન કર્યું છે, અને એ મતદાન અને અમારો વોટ ખોટો નથી ગયો અને અમે જે પાર્ટીને વોટ આપ્યો છે એ જ વોટ સાચો છે. ઓકે, એટલે જેના ઘણા બધા સ્ટુડન્ટ્સ છે જે અવેર પણ છે અને જે બિલકુલ દાલિયા થઈ જાય, સ્ટુડન્ટ માટે દાલિયા થઈ જાય. વાહ, તો આપણે હવે એ જાણીએ કે વીવીપેટ નો ઉપયોગ કઈ રીતે થતો હોય છે. તો નોડલ ઓફિસર આપણી સાથે છે. સાહેબ, શું નામ છે આપનું? ડોક્ટર સુધીર જોશી. સુધીરભાઈ, તમામ પહેલા તો યંગસ્ટર થોડા આગળ આવી જાય, થોડા આગળ આવી જાય અને સાહેબ આપણે જણાવશે કે વીવીપેટ નો ઉપયોગ કઈ રીતે થાય. બસ, ઓકે સાહેબ. વીવીપેટ એટલે આપ જાણતા હશો, વોટર વેરીફાયર પેપર ઓડિટ ટ્રે. એટલે એની અંદર ચાર વસ્તુ આવે છે. તમારો, તમે જેને વોટ આપ્યો છે એનો નંબર માનો કે 5 છે, એનું નામ માનો કે રમેશભાઈ પટેલ છે, એનું સિમ્બોલ સાયકલ છે, તો એ નંબર, નામ, સિમ્બોલ અને વોટેડ. વોટેડ એટલે તમને ખબર છે કે વોટ આપણે કરી ચૂક્યા. કોઈ કારણસર જ્યારે તમને એવું લાગે કે તમે રમેશભાઈને વોટ આપ્યો છે અને મહેશભાઈનું નામ દેખાય છે, તો પ્રિસાઇડિંગ ઓફિસરને ત્યાં આગળ આપણે ફરિયાદ નોંધાવવાની છે અને કહેવાનું છે કે આ મારો વોટ જે મને આપ્યો હતો એ આમાં દેખાયો નથી. અને જો રોંગ ફરિયાદ તમે કરશો તો પ્રિસાઇડિંગ ઓફિસર તમારા વિરુદ્ધ એફઆઈઆર કરશે. આ રીતની પારદર્શિકતા લાવવા માટેની નવતર પદ્ધતિનો અમલ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ કર્યો છે, જેનો પ્રથમવાર અમલ આપણી 10-10 વિધાનસભા સીટ વડોદરા તેમજ 182 વિધાનસભા સીટ ગુજરાતમાં થવા જઈ રહ્યો છે. ડેમો થઈ શકે એનો? ડેમો માટે આપણી જે અહીંનું જે આપણું જે બૂથ છે એનો જે ઇલેક્શનનો સ્ટાફ છે એ અહીંયા અત્રે ઉપસ્થિત છે. આખી લાઈવ પ્રોસેસ જ્યારે તમે બૂથમાં આવો છો, બૂથમાં આવીને એન્ટ્રી કરો છો ત્યાંથી લઈને બહાર નીકળો છો ત્યાં સુધીની લાઈવ ડેમો પ્રોસેસ આજે આપણે અહીંયા બતાવી રહ્યા છીએ. પહેલા બે ત્રણ વસ્તુ સામાન્ય એ જણાવી દઉં આપણને કે આપણે એ ખબર હોવી જોઈએ કે તમારું એપિક, તમારું કાર્ડ તમારી સાથે હોવું જોઈએ. તમે કાર્ડ હોવા છતાં બની શકે કે તમે નોંધાયેલા મતદાર ના હો. ઘણી વાર એવું બનતું હોય, તમે પહેલી વખત જ્યારે વોટિંગ કરતા હો ત્યારે પણ ફરજિયાત તમારી પાસે એપિક કાર્ડ હોવું જરૂરી છે. તમને તમારું બૂથ ક્યાં છે એ ખબર હોવું જોઈએ. બૂથનો ઓફિસર હોય એને BLO કહેવાય, દેટ ઇઝ બૂથ લેવલ ઓફિસર, એ ખબર હોવી જોઈએ. અને તમારું મતદાનનું સ્થળ, તમારે ક્યાં આગળ મતદાન કરવાનું છે, આટલું ખબર હોય. મને ખબર હોય કે 142 સયાજીગંજ વિધાનસભામાં MK હાઈસ્કૂલ વડોદરામાં મારું છે, હું એપિક લઈને જઈશ. પછી આ પરીક્ષા આપણે
દરમિયાન 10 માર્કે પરીક્ષા આપવા જતા હોય છે, આગલા દિવસે આપણે સ્થળની ચકાસણી કરી લેતા હોય છે, એમ આમાં જ છે કે આપણે ચકાસણી કરી લેવી જોઈએ? હા, આપણે ચકાસણી કરી લેવી જોઈએ. મોટા ભાગે પહેલી વખતના જે વોટર્સ હોય છે 18 થી 19 વાળા અને 19 થી 29માં, એમાં બે કારણો એવા જોવા મળે છે જે વોટિંગ ઓછા માટે જવાબદાર હોય છે. એમાંનું પહેલું એ હોય છે કે નોંધાયેલા મતદાર નથી હોતા, અને બીજું એ હોય છે ખાસ કરીને સ્ત્રી મતદારમાં કે આ ગાળામાં મેરેજ થતા હોય છે, એટલે સાસરીમાં ગયા પછી પિયર પક્ષે જેમ તમારું કાર્ડ હોય છે એનું સરનામું ચેન્જ થયેલું હોતું નથી, એટલે એને કારણે વોટર ટર્નઆઉટમાં ઘણી વખત આ પ્રશ્ન આવતો હોય છે કે ઓછા પર્સન્ટેજ થતા હોય છે. એક મહત્વપૂર્ણ બાબત છે. હવે આપ ડેમો કઈ રીતે થાય છે એ આપણે જોઈ લઈએ. ડેમો કઈ રીતે થતો હોય છે વીવીપેટનો? ઓકે, સ્ટુડન્ટ થોડા આગળ આવી જાય પછી આપણે ડેમો જો. ઓકે ઓકે, હા, આપ અહીંયાથી ડેમો કરી શકો છો. બિલકુલ, સૌ પ્રથમ આપણે કઈ રીતે ડેમો થતો હોય છે? હા, જો ભી ઇલેક્શન હોતે થે ઉસમેં યે દો મશીને યુઝ મેં આતી થી. ધીસ વોઝ કંટ્રોલ યુનિટ એન્ડ ધીસ વોઝ બેલેટ યુનિટ. યહાં પર યે મશીન પ્રિસાઇડિંગ ઓફિસર કે પાસ હોતી થી. જૈસે હી વો બેલેટ કો પ્રેસ કરેગા, યે મશીન વોટિંગ દેને કે લિયે તૈયાર હોતી થી. વોટર જો હૈ ઇસ યે મત યે યે વોટિંગ મશીન મત કુટીર કે અંદર હોતી હૈ, ઓર વોટર મત કુટીર કે અંદર જાકે જિસ ભી મન પસંદ કેન્ડિડેટ કો જિસકો વોટ દેના હૈ ઉસકે ઉસકે નામ કે આગે કા યે બ્લુ બટન પ્રેસ કરતા થા. ઉસકે બાદ એક બીપ કા સાઉન્ડ આતા થા, વો વોટિંગ પ્રોસેસ ખતમ હોતા થા. અભી ઇસ સાલ સે ઇલેક્શન કમિશન ને ઇસ બીચ મે ક્યા હુઆ, કુછ કહીં પર યે લોગો કો ડાઉટ હુઆ કે હમ વોટિંગ કિસી કો કરતે હૈ ઓર વો સેવ કિસી ઓર કે નામ પર હોતા હૈ. તો ઉસ કન્ફ્યુઝન કો દૂર કરને કે લિયે ઇલેક્શન કમિશન ને એક નયા સિસ્ટમ નિકાલા, ધીસ ઇઝ કોલ્ડ વીવીપેટ. યે સોર્ટ ઓફ પ્રિન્ટર હૈ, હમ જિસ ભી કેન્ડિડેટ કો યહાં પર વોટિંગ દેંગે ઉસકા ઉસકા નામ વો ઇસકા સીરિયલ નંબર યહાં પર ક્યા થા ઓર પાર્ટી કા સિમ્બલ વો ઇસમે યહાં પર એક સ્લિપ જો હૈ પ્રિન્ટ આઉટ હોકર કે આયેગી, યે 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 પ્લેસ હોગી ઉસકી, ઓર ઇસમે વો 6 સેકન્ડ કે લિયે વો આપકે સામને હોગી. 6 સેકન્ડ કે બાદ મે વો કટ હોકર કે ઇસકે બોક્સ કે અંદર કટ વો ચલી જાયેગી, વો કિસી ભી વોટર કો નહીં મિલેગી. યે કિસી ભી પ્રોબ્લમ કે સમય મે અગર કાઉન્ટિંગ મે કહીં કિસી રંગ કા કન્ફ્યુઝન હુઆ ઉસ વખત ઇસકા જો યોર સ્લિપ હૈ યે કાઉન્ટિંગ મે કામ આયેગી. તો ઇસકા જો પ્રોસેસ હૈ કે જૈસે વોટર હમારે પાસ મે આતા હૈ તો પ્રિસાઇડિંગ ઓફિસર ઇસ બેલેટ યુનિટ કી ઇસ બટન કો પ્રેસ કરકે ઇસકો રેડી કરેગા, ઓર હમ વોટર જો હૈ ફિર મત કુટીર કે અંદર જાને કે બાદ ભી જિસકો ભી વોટિંગ દેના હૈ ઉસકો ઉસકો પ્રેસ કરેગા. પ્રેસ કરને કે સાથ હી ઉસકો યહાં પર ડિસ્પ્લે મે દેખના હોગા. इसमें एक स्लिप आएगी, उसमें स्लिप में हर एक का नाम लिखा होगा. उसके बाद वो लॉन्ग बीप आएगी जो पहले की बटन प्रेस करने के बाद में आती थी. इसका मैं एक आपको लाइव प्रोसेस करके दिखाता हूँ, लाइव डिमॉन्स्ट्रेशन. देखिए जैसे कोई आया वोटर आया तो प्रिसाइडिंग ऑफिसर ने ये बैलेट यूनिट को प्रेस आइए आप नहीं आप 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 प्रिसाइडिंग ऑफिसर ने ये बैलेट यूनिट को प्रेस किया. ये स्वीट में ये ग्रीन लाइट हो गई. यहाँ भी जो ये जो ग्रीन लाइट इधर इधर आ जाओ. दोनों मशीन ये वोटिंग करने के लिए तैयार हैं. अब आप आइए जिस भी कैंडिडेट को वोट देना है. ये कोई भी वोट आपको अब देखिए आप ये 7 नंबर को दे रहे हैं और इसका जो है ट्रिपल जी इसका नाम है. अब आप देखिए यहाँ पर जो स्लिप आएगी 7 नंबर ये आगे अभी देखिए 6 सेकंड के लिए रहेगी. उसके बाद कट होकर और उसके बाद ये लॉन्ग बीप आई. अच्छा, ये बीप होने के बाद वो वोटिंग प्रोसेस कंप्लीट हो गया. इसके बाद सेकंड वोटर आएगा. बट ये तो केवल इसमें इस बार ये वीवीपैट का पर्पज केवल यही है कि जिसको भी वोटिंग आपने दिया है उसी कैंडिडेट का नाम इस स्लिप में आपको डिस्प्ले होगा और ये चीज कंफर्म हो जाएगी कि जिसको वोट दिया है वही चीज इसमें जो है सेव हुआ डेटा. बिल्कुल, तो एक तालियां थी जो है कारण के अवेयरनेस बहुत महत्वपूर्ण हो. तो आ वीवीपैट नो उपयोग के जेने वोट आप એને જ વોટ પડ્યો છે એટલે કન્ફર્મ થઈ ગયું કે મેં આ મહેશભાઈને વોટ આપ્યો છે તો એ કન્ફર્મ થઈ ગયો. તો યુવાઓને આશા રાખી ખબર પડી ગઈ. સંજીવને કંઈક સરપ્રાઈઝ છે આજે કંઈક? એમએસ યુનિવર્સિટીમાં આપણે આજે આ યુવા સંવાદનું આયોજન કર્યું છે. વડોદરામાં આજે આપણે છે અને વડોદરાને સંસ્કારી નગરી કહેવામાં આવી છે. વડોદરા માટે ઘણું બધું કહેવાયું છે ત્યારે વડોદરાના પીડબ્લ્યુડીના બ્રાન્ડ એમ્બેસેડર આપણી સાથે છે રાકેશભાઈ. આપણે તેમની પાસે જઈએ અને તેમની પાસેથી પણ જાણીએ. રાકેશભાઈ, પહેલા તો આપ પીડબ્લ્યુડીના બ્રાન્ડ એમ્બેસેડર છો. ઇલેક્શન નજીક આવી રહ્યું છે, યુવાનો ઇલેક્શન માટે ખૂબ જ હવે તત્પર હોય છે કારણ કે નવી નવી પેઢી હવે આ તમામ વસ્તુ અપનાવી રહી છે, ઇન્ટરેસ્ટ લઈ રહી છે. સૌથી પહેલા શું કહેવા માંગશો આપ યુવાનોને? નમસ્કાર. સૌથી પહેલા તો હું સૌને નમસ્કાર કરું છું. આપ
આપણે સૌ જાણીએ છીએ એમ લોકશાહીનું આ મહાપર્વ એ બીજા બધા રાષ્ટ્રીય પર્વોની જેમ જ એક બહુ જ મોટા પાયે ઉજવાતું આ પર્વ છે. અને મતદાન એ એક એવો મહામૂલો અવસર છે જેને ક્યારેય ન ચૂકવો જોઈએ. હું મારી વાત કરું તો જેમ હમણાં આપણે વાત કરી કે હું પીડબ્લ્યુડીનો એમ્બેસેડર છું, પીડબ્લ્યુડી દેટ ઇઝ પર્સન્સ વિથ ડિસેબિલિટી, તો હું પોતે પહેલાં તો એવું કહીશ મારી વાત કરું તો કે મને જ્યારથી સમજ પડી કે મારે મતદાન કરવાનું છે ત્યારે કદાચ હું 20 વર્ષનો હોઈશ, ત્યારથી માંડીને અત્યાર સુધી હું એક પણ વખત મતદાન કરવાનું ચૂક્યો નથી. અને એવા સમયે જે તે વખતે આવી ટેકનોલોજીસ નહોતી, જે તે વખતે આવી ટેકનોલોજીસ નહોતી, એ સગવડમાં ન એટલે એ સગવડ ન હોવા છતાં પણ એ અગવડને હું ઓવરકમ કરીને એને ઓળંગીને પણ હું કેવી રીતે સગવડો કરી શકું એમ છું, હું કેવી રીતે મતદાન મથકે જઈ શકું એમ છું, તો હું એ કામ અચૂક કરતો હતો. અને આજે પણ હું એ બહુ જ શ્રદ્ધાપૂર્વક અને આધારપૂર્વક હું એ મતદાન કરીશ. મારો યુવાઓને અને દિવ્યાંગ મિત્રોને એ જ સંદેશ છે કે કોઈ પણ પરિસ્થિતિમાં ક્યાંય પણ આપણે હોઈએ ત્યાં મતદાન અવશ્ય કરવું જ જોઈએ. મતદાનની જે રજા છે એ રજા મજા કરતાં વોટ કરવા માટે છે. મજાઓ તો અનેક રજાઓમાં આપણે કરતા હોઈએ, પણ આ વોટ કરીએ અને પછી એની જે મજા આવે એની મજા માણવા માટે આપણે તત્પર રહેવાનું છે. બિલકુલ જનક, મતદાન ચોક્કસપણે કરવું જોઈએ. આ એક ઉત્સાહ છે, ઉમંગ છે અને ચોક્કસ મતદાનને એક પર્વ તરીકે ઉજવવો જોઈએ. જનક, હવે થોડી કસોટી થઈ જાય યુવાઓની, તો તમને ખબર છે ગુજરાતમાં આપ ઘણા સ્ટુડન્ટ પાછળ ભાગી રહ્યા છે. ગુજરાતમાં કેટલા તબક્કામાં મતદાન છે કોઈને ખબર છે? કેટલા તબક્કામાં? કોઈ નહીં, બે. અચ્છા અચ્છા, ગુજરાત ઇલેક્શન માં મતદાન છે 9 તારીખે અને 14 તારીખે. ઓકે, ચલો બોયઝ ને તો થોડી અવેરનેસ છે. અચ્છા, બોયઝમાં ગર્લ્સમાં પણ છે પણ બોલતી નથી, આ જલ્દી નથી ઊંચી કરતી. બરોડામાં કેટલા કયા તબક્કામાં મતદાન છે, કઈ તારીખે મતદાન છે ખબર છે કોઈને? કઈ તારીખે? 9 અને 14. બરોડામાં, વડોદરામાં, આપની સિટીમાં? 14 તારીખ. વાહ, તાલી પડી જાય છોકરી માટે. ખબર છે બધાને 14 તારીખે મતદાન છે આપણું, અને પરિણામ તો બધાને ખબર જ છે, એમાં કોઈને પરિણામ ખબર છે. તો છોકરીઓમાં પણ છે, હાથ ઊંચો નથી થતો. હવે જે વાત છે સોશિયલ ઉપયોગ, યંગસ્ટર આજે ઘરમાં હોય, બહાર હોય, કે કોલેજમાં ભણતો હોય, કે ક્લાસરૂમમાં પણ ખાનગીમાં તો મોબાઈલ ઉપર ચેટ કરતો જાય છે, એને ફેસબુક અને યુટ્યુબ વગર હવે નથી ચાલતું. તો ચૂંટણીમાં યંગસ્ટર સોશિયલ જે છે યુટ્યુબ ફેસબુક એ કેટલો ઉપયોગ કરે છે, કોઈ કરે છે આમાં, કે આનાથી જાણકારી મેળવે છે કે ભાઈ આનાથી પોઝિટિવ જાણકારી મળે છે? સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા જ હોય છે, પરંતુ આજનો જે યુવાધન છે સોશિયલ મીડિયામાં ઇલેક્શનની અવેરનેસ માટે શું કરે છે આપણે તે પૂછીએ છીએ. આપણે એ જ મહત્વપૂર્ણ છે. ચલો આપણે અહીંયા પૂછીએ કે સોશિયલ મીડિયાની જાણકારી મેળવતું હોય અહીંયા કરો છો, પરંતુ જ્યારે ઇલેક્શનની વાત હોય, આપના અધિકારની વાત હોય, અને તેમાં પણ સોશિયલ મીડિયામાં અવેરનેસ માટે શું કરો છો આપ ઇલેક્શન માટે? સોશિયલ મીડિયામાં અવેરનેસ માટે ફેસબુક પર જે પણ પોસ્ટ આવે છે એ જે કોઈ પોસ્ટ હોય જે અવેરનેસ આપતી હોય, જેવી રીતના જે 18 વર્ષે વોટિંગનો રાઈટ આવે છે અમે લોકોને, તો એ પોસ્ટ અમુક શેર કરી દીધી છે, એ અત્યારે તો અમે અવેરનેસ માટે કામ કરીએ છીએ. ઓકે, જનક ગર્લ્સ શું વિચારે છે સોશિયલ મીડિયામાં? બિલકુલ બિલકુલ, આપ બોલશો કંઈક કે ભાઈ સોશિયલ કે પછી ફેસબુક પર ખાલી ફ્રેન્ડ સાથે ચેટ જ કરીશો? ના ના, અમે સોશિયલ મીડિયાનો યુઝ કરીએ છીએ કે ઉમેદવાર કેવા છે એમને પરખીએ છીએ, ચકાસીએ છીએ, અને એનો સારો યુઝ કરીએ છીએ. અચ્છા, એક ખોટું વાત કે છોકરાઓ માત્ર ફેસબુક ઉપર ચેટ જ કરતા, તો એ વાત ખોટી છે. આજે ના સારો ઉપયોગ પણ કરીએ છીએ, એટલે જે ખોટી મગજમાં હોય છે મિથક, જે ખોટી માન્યતાઓ છે દૂર થવી જોઈએ, કે યુવાઓ સારી સારી બાબતો પણ યુટ્યુબ અને ફેસબુક પરથી લે છે. કોઈ જાણે છે કે ચૂંટણી લઈને કોઈ માહિતી મેળવે છે ખરા ફેસબુક ઉપર? ફેસબુક તો એમ યુઝ નથી કરતી, પણ વોટ્સએપ પર મેસેજીસ આવે છે, એ વાંચું અને એવું વોટ્સએપ પર ચાલે છે. હા, વોટ્સએપ પર ચાલે છે અને પછી આગળ ફોરવર્ડ થાય. અચ્છા અચ્છા, એક મહત્વપૂર્ણ બાબત છે, અહીંયા ઉપયોગ થાય છે વોટ્સએપ અને ફેસબુક છે. આપ વોટ્સએપ કે ફેસબુકમાં જાણો છો બધું કઈ? હા, વોટ્સએપ અને ફેસબુક પર ઘણું અત્યારે જે છૂટીનો માહોલ ચાલી રહ્યો છે આખા દેશમાં અત્યારે ચાલી રહ્યો છે, તો બરોડામાં અત્યારે ક્યાં ક્યાં છૂટીનો રંગ ચાલી રહ્યો છે અને ઇલેક્શન માટે કેવી કેવી તૈયારી છે તે દરેકની માહિતી ફેસબુક પર આવતી હોય છે. રોજ રોજ અપડેટ આવે છે કે આજે આ જગ્યા આ ઇલેક્શન આ રીતે થઈ રહ્યું છે, એટલે કે આ લોકો આવી રીતે તૈયારી કરી રહ્યા છે. એટલે લોકો હવે આ વખત ઇલેક્શનમાં શું નવું કરવાના છે એની દરેક જાણકારી ફેસબુક પર અમને મળતી રહે. એટલે યુવા પણ જાણકારી મેળવે છે, એમ નહીં કે ભાઈ આરામથી ચૂંટણી પતી જશે, અમે પણ સમજી વિચારીને વોટ કરીશું એમ છે.
સાથે મતદાન કરીએ એમ એવું અવેરનેસ છે કે સાથે જઈએ આપણે, એવું નહીં કે ના જઈએ કે આપણે કદાચ હોલિડે ના જઈએ, ના જઈએ જેમ એવી રીતે મેસેજ ફોરવર્ડ બી થતા હોઈએ છે. સોશિયલ મીડિયાની વાત કરી લઈએ તો જે રીતે દર વખતની જેમ આ વખતે પણ ઇલેક્શન કમિટીએ જે જેટલા લાસ્ટ લાસ્ટમાં વોટર્સ જે એમનું ચૂંટણીનું જે નોંધણી કરાવવાની હોય એ બાકી રહી ગઈ હતી, જેવી રીતે વડોદરામાં 5 વિધાનસભા છે અને 5-5 વિધાનસભા માટે સ્પેશિયલ ટાઈમ આપવામાં આવ્યો અને સોશિયલ મીડિયા પર એને સૌથી વધારે ચગાવવામાં આવ્યું કે આ 5 વિધાનસભાના જે પણ નવા વોટર્સ છે જેમને રજીસ્ટ્રેશન કરાવવાનું બાકી છે એવામાંથી અમારા ઘરના ફેમિલિયર્સના પણ એવા ઘણા બધા મિત્રો અને ફેમિલીવાળા છે જે રહી ગયું હતું એમનું વોટિંગ કરવાનું. પણ આ વખતે જે ઇલેક્શન જાહેર થઈ ગયું તો બધાને મનમાં એવું જ છે કે ઇલેક્શન જાહેર થઈ ગયા પછી આપણે વોટર માટેનું એપ્લિકેશન નથી આપી શકતા, પણ સોશિયલ મીડિયા થ્રુ એટલું તો ખબર પડી જ ગઈ કે ના એવું નથી, સ્પેશિયલ એને ટાઈમ આપવામાં આવે છે અને નવા મતદારો હોય છે એ ફરી એક વખત નોંધણી કરાવી શકે છે. તો જનક આપે જોયું કે જે રીતે આજનું જે યુવાધન છે સોશિયલ મીડિયાનો ઉપયોગ તો કરે છે પરંતુ સોશિયલ મીડિયામાં ઇલેક્શનને કઈ રીતે અવેર થવું, ઇલેક્શનથી કઈ રીતે અવેર થવું તેના માટે પણ ખૂબ મેચ્યોર થઈ ગયા છે. રાજનીતિ પર ચર્ચા કરવી જ રહી એક બ્રેક બાદ, કારણ કે ગુજરાતમાં પણ યુવા ચહેરાઓ આવ્યા છે, ચહેરાઓની ચર્ચા છે, તો યુવાઓએ રાજનીતિમાં આવવું જોઈએ કે ના આવવું જોઈએ તેના પર વાત કરીશું એક બ્રેક બાદ. આપ જોતા રહો યુવા સંવાદ. નોટબંધીનું પૂર્ણ થયું એક વર્ષ. નોટબંધીથી કહી ખુશી કહી ગમ. નોટબંધીની સાચી સ્થિતિ જાણવા ચોવીસ કલાક પહોંચ્યું મહાનગરોમાં. નોટબંધીના લેખા જોખા માત્ર સી 24 કલાક પર. નાતી નો રંગ ચડાવીને ભેર ઝેર ના કાવા દાવા કરીને મત લેવા એ કોંગ્રેસ ની રણનીતિ છે, અમારી નથી. યુવા રાજનીતિ સંજીવની આજકાલ ગુજરાતમાં પણ ચર્ચામાં છે અને આપણે યુવાઓ સાથે સંવાદ કરી રહ્યા છે, તો એ પણ સવાલ જરૂરી બની જાય કે યુવાનોના મનમાં રાજનીતિ લઈને શું શું. બિલકુલ, સવાલ છે યુવાઓએ રાજનીતિમાં આવવું જોઈએ કે ના આવવું જોઈએ આપણે લાગે છે? આવવું જોઈએ. કેમ આવવું જોઈએ? કારણ કે યુવા જ આગળનું ભવિષ્ય છે, તો એ જ અગર આવી રીતે એટલે પોલિટિક્સમાં નહીં આવે તો. અચ્છા, આપને ખબર છે કે ગુજરાતમાં 3 યુવા ચહેરાઓ સામે આવ્યા છે, તો ખબર હશે બધાને 3 યુવા ચહેરાઓ આવ્યા છે એ ખબર છે આપને? અચ્છા, હાર્દિક પટેલ એક ચહેરો, પછી બીજું અલ્પેશ ઠાકોર, વાહ, અને ત્રીજો જિગ્નેશ મેવાણી, વાહ. એ યુવા નેતાઓ રાજનીતિમાં આવે છે, આપને પસંદ છે બધા? 50% એટલે યુવાઓ રાજનીતિમાં આવવું જોઈએ. હજી 3 લોકો આવ્યા છે એ લોકોએ આવવું જોઈએ અને ઘણા લોકોએ પણ આવવું જોઈએ. હા, અચ્છા, હા, આવું જોઈએ. જોરથી બોલો, વડોદરાનો અવાજ પહોંચવો જોઈએ. તો આ કહી રહ્યા છે કે યુવાઓ રાજનીતિમાં આવવું જોઈએ ઘણા બધા. ચલો બોયઝ નો પણ વ્યૂ જાણીએ, શું લાગે છે બોયઝ, યુવાઓએ રાજનીતિમાં આવવું જોઈએ કે નહીં? આવવું જોઈએ. ચલો આપણી સાથે અત્યારે જ્યારે યુવાઓની રાજનીતિની વાત ચાલી રહી છે, ગર્લ્સ જે છે તે તો ઘણી બધી વસ્તુઓથી અવેર છે ન્યૂઝમાં, તમને શું લાગે છે યુવાઓએ રાજનીતિમાં આવવું જોઈએ અને હા તો કેમ આવવું જોઈએ?
આવું જ જોઈએ, કારણ કે હાલમાં આપણે એવું માની લીધું છે કે જે રાજનીતિ છે એ ઘણા લોકોનું પ્રોફેશન થઈ ગયું છે, અને એના લીધે આપણાને ઘણું બધું થાય છે કે આપણી જે નીડ્સ છે પૂરી નથી થતી. તો આપણી નીડ્સ કે આપણે જે કામ કરાવવું છે કે જે થવું જોઈએ એના માટે આપણા સાઈડથી પણ રિપ્રેઝેન્ટેશન પહોંચે અને આપણી વાત ત્યાં સુધી પહોંચે એના માટે યુવાઓનું આમાં આવું બહુ જ ગરજ. બિલકુલ, રાજનીતિને પ્રોફેશન બનાવવું, પરંતુ રાજનીતિમાં આવ્યા પછી એક પ્રતિનિધિ બન્યા પછી જે જવાબદારી પ્રજા માટેની હોય છે તે જવાબદારીઓ માટે પણ આપણે વાત કરીએ. આપના તરફ ફરી એકવાર આવીએ છે. યુવા રાજનેતા બને પછી એની જવાબદારી કેટલી વધી જતી હોય છે લોકો પ્રત્યેની? યુવા બને કે કોઈ વડીલ બને એ ખાલી કામ કરે એવો હોવો જોઈએ. બહુ બધા યુવાઓ આવી રહ્યા છે, બહુ બધા વડીલોએ આવી રહ્યા છે, અમુક યુવાઓ કામ કરવાની જે એ લોકો લઈને આવ્યા છે એ લોકોને આવવા દેવા જોઈએ, અને જે લોકોએ કામ કરી ચૂક્યા છે એ લોકોને એ મોકો તો મળવો જ જોઈએ. એવું નહીં કે ખાલી યુવાઓ જ આવો કે ખાલી પેલા લોકો આવો, જે જેને કામ કરે એને જ આની અંદર આવવાનો મોકો મળવો જોઈએ. ભલે પછી યુવા હોય કે પછી બુઢો હોય કે પછી આધેડ હોય કે કોઈ પણ ઉંમરનો હોય, ઉંમરનો લેવા દેવા નથી અમને. જનક, એ છોકરામાં યુવા લક્ષણ એ તાલી થવી જોઈએ. શું નામ છે તમારું? જયમીન ચૌહાણ. જયમીન, જયમીન ને ખૂબ રસ છે રાજનીતિમાં. જનક, છોકરીઓ કમ છે ને, આપ જો કે જે તમને શું લાગે છે કે જ્ઞાતિના લીધે રાજકારણમાં આવવું જોઈએ, ધર્મની રાજનીતિ થતી હોય છે, કે પછી સેવા કરીને આગળ આવવું જોઈએ? સેવા કરીને આગળ આવવું જોઈએ, જ્ઞાતિ જાતિવાદ એના પર ના આવવું જોઈએ. રાષ્ટ્રનો, આપણું જે રાષ્ટ્ર છે, રાષ્ટ્ર નિર્માણ માટે દરેક વ્યક્તિનો યોગ્ય વિકાસ થાય, દરેક વ્યક્તિ આગળ વધે એ રીતના કામ કરવું જોઈએ. કોઈ જાતિને હું એવું કહું કે પર્ટિક્યુલર જાતિને હું આગળ વધારી સાની માટે આ કરવું જોઈએ તેવું ન હોવું જોઈએ. સમાજનો દરેક નાગરિક, દરેક બાળક અને સમાજના જેટલા પણ વ્યક્તિ છે, દરેક જાતિનો ધર્મ, પહેલા મારા માટે દેશ આવવો જોઈએ અને પછી બીજું બધું બધું હોવું જોઈએ. બિલકુલ, આપ માનો છો કે ભાઈ એક સેવાના કારણે આગળ આવવું જોઈએ કે ના કે જ્ઞાતિ કે પછી ધર્મના કારણે? અચ્છા અચ્છા, આપ માનો છો? આમ અચ્છા, આપ આપ ક્યાં બોલેગે? આપ હિન્દી મેં બાતચીત કર સકતે? આપકો લગતા હૈ કે ભી બેઝિકલી યે કામ કરને સે આગે આના ચાહીએ, નહીં કે ઉસકી કાસ્ટ યા રિલિજન સે? હાં, બીકોઝ ઇન્ડિયા બીઈંગ અ સેક્યુલર કન્ટ્રી, યહાં પે ઇતને ધર્મ ઓર જાતિ કે લોગ રહેતે હૈ, તો બેસિકલી ડેફિનેટલી બીઈંગ અ વેલફેર કન્ટ્રી, હમ પોલિટિશિયન્સ કા ભી એન્ડ એવરી વન હુ ઇઝ ઇન અથોરિટી, ઉનકા મેઇન ફોકસ યહી હોના ચાહીએ કે હમ હેલ્પ કરેં ઓર વેલફેર કે લિયે જો ભી કામ કરે, લોગો કે ભલે કે લિયે કરે, એન્ડ નોટ બીકોઝ ધ કાઇન્ડ ઓફ રિલિજન ઓર ધ જેન્ડર ઓર ધ કાસ્ટ દે બિલોંગ ટુ. એન્ડ બેસિકલી એન્ડ દેટ ઇઝ વાય યુથ કેન ઓલ્સો કમ અપ વિથ ઇટ, બીકોઝ હમી લોગ આગે કે ફ્યુચર હૈ, એન્ડ હમારી ડેમોગ્રાફી ભી અભી એસી હૈ કે હમી લોગ આગે. યે ભી કમ નસીબ હૈ કે યુથ બોલતા ભી નહીં હૈ, યુથ સ્ટોપ હૈ. હાં હૈ, વો હૈ, વો આઈ ડોન્ટ નો, બીકોઝ મે બી કિસી તરહ કા ફિયર હૈ કે ક્યા હૈ પતા નહીં, બટ બીકોઝ વી હેવ દેટ ફ્રીડમ ઓફ એક્સપ્રેશન, સો વો અવેરનેસ બિલ્ડિંગ કી જરૂરત હૈ કે વી હેવ દેટ વોઇસ એન્ડ વી હેવ દેટ રિસ્પોન્સિબિલિટી એઝ વેલ એઝ ધ રાઇટ ટુ સ્પીક. સો આઈ ગેસ વો યુઝ કરકે એન્ડ વી કેન યુ નો મેક. અમારા જોડે પણ એક નેતા છે કદાચ એ લક્ષણ છે. જનક, જનક જે રીતે આ તમામ સ્ટુડન્ટ્સ વાત કરી રહ્યા છે એવું લાગે છે કે જો યુથનો અવાજ ભેગો થાય તો ભલભલા રાજનેતાને ખુરશી હલાવી શકે છે. આપણી સાથે કેટલાક સ્ટુડન્ટ્સે આ જ્ઞાતિ જાતિની જ્યારે વાત થઈ, ગર્લ્સનું ખૂબ જ સ્પષ્ટ માનવું છે કે જ્ઞાતિ જાતિનું રાજકારણ હોવું જ ના જોઈએ, તમારું શું માનવું છે વિશે? જાતિનું રાજકારણ ના હોવું જોઈએ, કારણ કે હમણાં આપણે ડેવલપમેન્ટ પર જઈ રહ્યા છીએ આગળ, તો જાતિનું ના હોવું જોઈએ. બીકોઝ આ જે નેતા છે એ જાતિવાદ જાતિવાદ પર જાય છે, અને એના લીધે ઘણા બધા, જેમ કે પાટીદાર આંદોલન થયું, એમાં થોડું જાતિવાદનું થયું હતું, એના લીધે શું કહેવાય, કોન્ફ્લિક્ટ થયો હતો પોલીસ અને રાજનીતિ. તટસ્થ હોવી જોઈએ આપણે, આપણે આપણી રાજનીતિમાં જે જાતિવાદ થઈ રહ્યો છે તે ખૂબ ખોટો થઈ રહ્યો છે આજના જમાનામાં, કારણ કે આપણે વિકાસ તરફ જોઈ રહ્યા છે અને લોકો પાછું આપણને આપણો ઇતિહાસ બતાવી રહ્યા છે. તો આજે આ જે બી વિકાસ થાય એટલે આપણે વિકાસ તરફ જોવાનું છે, જાતિવાદ તરફ નહીં. બિલકુલ જનક, વિકાસ તરફ જોવાનું છે, જાતિવાદ તરફ નથી જોવાનું, અને રાજનીતિમાં હંમેશા આગળ કઈ રીતે રાજ્ય અને દેશ વધે તેના માટે જોવાનું છે. હવે એ તો વાત થઈ ગઈ કે જે યુવાઓ છે ઓછા બોલે છે, પરંતુ એક સાફ સ્વચ્છ છબી વાળાને વોટ આપશે ફાઇનલ કરી દીધું છે આજે. હવે આપ કહો કે આપના મગજમાં શું હોય, વિકાસને લઈને આપ મતદાન કરશો કે પછી શું મગજમાં શું ચાલે એક મતદાન કરતી વખતે? આજનો યુથ એવું છે કે એ લોકો રોંગ પોલિટિક્સના બદલે પ્યોર કોમ્પિટિશન ચાહે છે. અગર એ લોકોને ટફ કોમ્પિટિશન જોઈએ છે તો એ લોકો એમાં હિચકિચાટ નહીં કરે, પણ જ્યારે રોંગ પોલિટિક્સ થશે ત્યારે યુથને અગ્રેશન આવે છે. એમએસ યુનિવર્સિટીમાં બરાબરનો પણ રાજકીય રંગ તો જામતો જ હોય છે એમએસ યુનિવર્સિટીની, તો આપ તો ચૂંટણીના રંગે પહેલેથી જ રંગાયેલા છો, આપને તો ખબર છે બધું. તો એ ખરેખર અહીંયાથી જે નેતા ઉત્પન્ન થતા હોય છે,
પછી બહાર જાય તો કે ગાયબ થઈ જાય છે એમ માને આપ લાગે છે? જો અમુક નેતા એવા હોય બી શકે, પણ આજનું યુથ જે છે એ ડેવલપમેન્ટમાં એ રીતે માને છે કે એવા એ લોકોને ઓપોર્ચ્યુનિટીઝ મળવા જોઈએ જેનાથી એ લોકોએ જો એડ્યુકેશન મેળવ્યું છે ફ્યુચરમાં એ લોકોને સારી ઓપોર્ચ્યુનિટી ધ ગવર્મેન્ટ આપે તો એવું ચીજ એમને. એટલે યુવાઓએ આગળ આવવું છે. આપ માનો છો કે યુવાઓ રાજનેતાઓ બનવું જોઈએ? ના કે પછી ડોક્ટર એન્જિનિયર તો બનીએ જ છે, શિક્ષકો બને તો, પણ આપણે નેતા કેમ ના બનીએ? હું ચોક્કસપણે એવું માનું છું કે યુવાઓએ પણ પોલિટિક્સમાં આવવું જોઈએ કે જેનાથી એ લોકો પોતાના વિઝન, એ લોકો યુવાઓ પોતાના વિઝનમાં બહુ જ ક્લિયર. આપની ઈચ્છા છે ખરી? અત્યારે તો નથી, પણ હા જો ઓપોર્ચ્યુનિટી મળશે તો ઓફકોર્સ હું આવીશ. અચ્છા, ઓપોર્ચ્યુનિટી મળશે સંજીવની તો આવવાની છે. ફેકલ્ટીના પ્રોફેસર ડીન પણ આપણી પાસે છે. શું આપણી સાથે આજે એમએસ યુનિવર્સિટીના ડીન છે. સર, આપનું નામ પહેલા તો જાણીશ? પ્રોફેસર એમ એન પરમાર. પરમાર સર, આપની છત્રછાયામાં તમામ વિદ્યાર્થીઓ તૈયાર થઈ રહ્યા છે. પહેલી વાર કે ઇલેક્શન આવી રહ્યું છે, ઇલેક્શન વિશે ઘણી બધી ક્વેરીઝ હશે સ્ટુડન્ટ્સને. ક્યારેક એક ક્વેરી લઈને તમારી પાસે આવ્યા છે અને કઈ રીતે તમે એક ક્વેરી દૂર કરો છો? ઇલેક્શનને લઈને કઈ રીતે અવેર કરો છો સ્ટુડન્ટ્સને? આ ફેકલ્ટીમાં યુવાનોને અમે ખૂબ તક આપીએ છીએ, કારણ કે અમે એવું માનીએ છીએ કે દેશમાં જો કોઈ ક્રાંતિ લાવી શકે તો એ યુવાનો જ લાવી શકે એમ છે. અમને યુવાનોની શક્તિમાં અમને અતૂટ વિશ્વાસ છે અને એ વસ્તુને ધ્યાનમાં રાખી અને કેમ્પસમાં અમે લોકો એમ્બેસેડર બનાવ્યા છે અને આ જ ફેકલ્ટીમાંથી સાથે કેમ્પસ એમ્બેસેડર છે. 13 તારીખે કલેક્ટરેટમાંથી પણ કલેક્ટરશ્રી પોતે આ ફેકલ્ટીમાં આવવાના છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના યુથને સંબોધન કરવાના છે. સાથે સાથે આ ફેકલ્ટીએ 10 થી 12 જેટલા ગામડા દત્તક લીધા છે, ત્યાં પણ સતત આ પ્રકારની જાગૃતિ લાવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. દિવાળીમાં અમારું કેમ્પ પણ જ્યાં જ્યાં જાય છે ત્યાં પણ અમે જાગૃતિ માટેનું કામ કરીએ છીએ અને યુવાનો પોતાના મતદાનનો 100% ઉપયોગ કરે એ માટે અમે સતત વિદ્યાર્થીઓને જાગૃત રાખીએ છીએ અને એ લોકોને કંઈ પણ ક્વેરી હોય તો એ અમારા નોડલ ઓફિસર છે પ્રોફેસર જગદીશ સોલંકી, એ પણ માર્ગદર્શન આપે છે અને જિલ્લા વિકાસ અધિકારી જે છે ડૉક્ટર સુધીરભાઈ, એ પણ સતત ફેકલ્ટીના વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્ટ કરે છે, માર્ગદર્શન આપે છે અને કેવી રીતે મતદાન કરવું અને લોકો પાસે કરાવવું એ બંને વસ્તુ પર ધ્યાન રાખી અને 100% મતદાન થાય એ માટેના અમે પ્રયત્નો કરીએ છીએ. બિલકુલ. સંજીવની એક બે સવાલ એ થાય કે એક ક્વિઝ કોમ્પિટિશન ક્રમમાં પણ વડોદરામાં આવ્યા છે, એક ક્વિઝ કોમ્પિટિશન થઈ જાય. વડોદરામાં જે મતદાન છે બીજા તબક્કાનું મતદાન છે, કેટલી સીટો છે આપને ખબર છે કોઈને? બરોડામાં વડોદરામાં કેટલી? 10 છે. છોકરીઓ આવા છું જોરથી ના આવે, છોકરાઓને કદાચ ખબર છે બરોડાની કેટલી સીટો છે? અચ્છા, 10 સીટો. એક બીજો એક સવાલ, વડોદરાના 3 એવા જાણીતા લોકો આપ કહી દો કે વડોદરાથી નામ રોશન કર્યું છે. નરેન્દ્ર મોદી, હાર્દિક પંડ્યા ક્રિકેટર, ભૂમિ ત્રિવેદી સિંગર, ઇરફાન પઠાણ ક્રિકેટર, યુસુફ પઠાણ, ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ. ક્યા વાત હૈ, વાહ વાહ, તો ઘણા બધા છે લોકો. અને હવે એક બાબત એ છે કે આપના સાંસદ કોણ છે ખબર છે આપને? ક્યા બાત, મેયર કોણ છે? ભરત ડાંગર બહુ લોકપ્રિય લાગે છે. તમામ જો કે તમામ યુવાઓ જોરથી બોલી જાય ભરત ડાંગર યુનિવર્સિટીના છે. વાહ વાહ. એક બાબત એ છે કે હવે ચર્ચા કરવી રહી કે આપના તો જે ભણો છો ત્યાં પણ યુનિવર્સિટીમાં તો બરાબરનો ચૂંટણીનો માહોલ હોય છે. આપ જે યુવા બીજા જોઈ રહ્યા છે એમને શું મેસેજ આપશો? કોઈ મેસેજ આપવા માંગશે? કોઈ મેસેજ દેગા આપ? દેગી, અમે એમને કહેવા માંગીશું કે મતદાન માત્ર ને માત્ર કોઈ એક વ્યક્તિની નહીં પણ દરેક વ્યક્તિની જિમ્મેદારી છે. ખાલી કોઈ એક શહેરને આગળ લાવવા માટે નહીં પણ સંપૂર્ણ દેશને આગળ લાવવા માટે માત્ર દરેક યુવા તથા દરેક વ્યક્તિએ પોતાની જિમ્મેદારી સમજવી જોઈએ અને મતદાન કરવા આવવું જોઈએ. વાહ, તાલી થવી જોઈએ. અને એવું લાગે છે કે ભાઈ મહિલા નેતાઓને કદાચ મેદાનમાં નથી ઉતરતા, એનું શું કારણ હોઈ શકે? મહિલાઓ ઓછી આમ રાજકારણમાં રસ લેતી હોય આપને લાગે છે? હા, એવું તો છે, પણ ચાન્સ મળવું જોઈએ. ચાન્સ નથી મળતો, ચાન્સ નથી મળતું. અને એવા ઘણા બધા ઇશ્યુઝ છે જે લોકો હાઈલાઈટ નથી કરતા. હવે જો હું અહીંયા કહેવા જઉં તો ડિબેટ થઈ જશે. રિઝર્વેશન સિસ્ટમ સૌથી મોટું છે. આપણા અહીંયા 50% સીટ્સ રિઝર્વેશનમાં જાય છે. કેરળમાં તમે જોવો તો અરાઉન્ડ 85-89%. આપણું બંધારણ છે, એ બંધારણને પહેલાથી લખાયેલું છે અને બંધારણ આપણા ઉપર સર્વોચ્ચ હોય એટલે એમાં એ આપણો મુદ્દો નથી. બીજા મુદ્દા પર, એ આપણો મુદ્દો નથી બરાબર, પણ એ જે લોકોએ પ્રોવિઝન રાખેલું એ કંઈક પ્રોપર ટાઈમ માટે કંઈક
30-40 યર્સ માટે જ હતું. એવું નતું કીધું અંબેડકર સાહેબે કે તમે છેક સુધી લઈ જાઓ. તો એક એવો મુદ્દો છે જે પીપલ એના કારણે બધા પાટીદાર આંદોલન ને પણ થઈ રહ્યું છે. એટલે એટલે આ બધું થાય કાઢવું જોઈએ. એ કાઢવું જોઈએ. અચ્છા કાઢવું જોઈએ. અચ્છા અચ્છા. પણ એક છે કે મેં તો સવાલ પૂછ્યું હતું કે છોકરીઓ કે પ્રમોટ નથી કરતા, એટલે ફિમેલ્સ ને જવું બી હોય ને તો બી એવું થાય કે ફેમિલી ઇશ્યુઝ થાય કે સોસાયટીમાંથી જેવા કે હોય છે કે ડેથ થ્રીટ્સ આપે છે, થ્રેટ્સ આપે છે બધાને કે આવું કરીશું તેવું કરીશું, એમાં એ લોકો પાછળ પડી જાય. કેમ કે એક નક્કી તો એવું જોઈએ કે ભાઈ વડોદરાની 10 સીટો છે એમાંથી 2 સીટ તો મહિલાઓને મળવી જોઈએ. 4 હોવી જોઈએ. 4 હોવી જોઈએ. અચ્છા 4 હોવી જોઈએ. હું તો 2 કહું છું. હવે હવે ધીમે ધીમે મહિલાઓ પણ યુવતીઓ પણ રાજકારણમાં રસ રીતી થઈ છે. જનક આ વખતે નવો કન્સેપ્ટ આવ્યો છે એથિકલ વોટિંગ ને લઈને, તેની પાસેથી નોડલ ઓફિસર આપણી સાથે છે, તેમની પાસેથી જાણીએ. સર આપનું નામ પહેલા જાણીએ. પ્રોફેસર જગદીશ સોલંકી. જગદીશભાઈ એથિકલ વોટિંગ માટે શું માનવું છે, ન્યુ કન્સેપ્ટ છે, કઈ રીતે અવેર કરવા જોઈએ? એથિકલ વોટિંગ દ્વારા આપણે લોકોને એવી સમજ આપવી છે કે આપણો જે મત છે તે ખૂબ મૂલ્યવાન છે, કિંમતી છે અને ખૂબ જ પવિત્ર છે, અને એની પવિત્રતા જાળવવાની કેવી રીતે એ વાતને ધ્યાનમાં રાખીને એથિકલ વોટિંગનો જન્મ થયો છે. આપણે લાલચથી નહીં, પ્રલોભનોથી નહીં, પ્રતિષ્ઠાથી નહીં, લોટથી નહીં, પૈસાથી નહીં, કશાથી નહીં, પણ આપણું કોન્સાયન્સ જેને કે પોતાની સમજ પ્રમાણે પોતાને જે યોગ્ય લાગે અને પોતે મૂલ્યવાન નાગરિક છે એ સમજથી જો આપણે વોટિંગ કરીશું તો આવતા જન્મની અંદર લોકશાહી ભારતના દરેક નાગરિકમાં પહોંચશે અને એથિકલ વોટિંગ દ્વારા આપણે લોકશાહીને જીવંત રાખી શકીશું. બિલકુલ. એટલે જનક જે રીતે જગદીશભાઈ કહી રહ્યા છે કે એથિકલ વોટિંગનું ખૂબ મહત્વ છે, લોકોને એ પણ અવેર કરવામાં આવે છે કે વોટ આપ સૂચથી આપવો જોઈએ, ન કે કોઈ આપણને દોરે અને એ રીતે. બિલકુલ. હવે સમય ઓછો છે. હવે આપણે બરોડાની MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કમાં ઊભા છીએ, તો એક પ્રણ પણ લઈ લઈએ, હાથ પણ આગળ કરી લઈએ. પહેલા તો આપણે તમામ લોકો કે એક પ્રણ તો લઈશું કે હું નિર્ભેક રીતે મતદાન કરીશ. તમામ લોકો બોલો. હું મતદાન કરતી વખતે કોઈ જ્ઞાતિ જાતિને ધ્યાનમાં નહીં રાખું. બિલકુલ. આ ઉપરાંત હું સ્વચ્છ છબીના ઉમેદવારને જ મત આપીશ અને હું તમામ કામ છોડીને પહેલું હું મતદાન કરવા જઈશ. 14 તારીખે અમારા વચ્ચે કોમ્પિટિશન હોવી જોઈએ કે પહેલું મતદાન કોને કર્યું. હું કોમ્પિટિશનમાં પહેલો નંબર પર આવીશ. તો આશા રાખીએ કે કોમ્પિટિશન થાય ને તમામ મતદારો જોઈએ, તમામ યુવાઓ કોમ્પિટિશન થાય ને મેં મતદાન કર્યું છે એવી વાત પણ થવી જોઈએ, ચર્ચાઓ થઈ છે. આપ કઈ કહેવા માંગો છો? સોશિયલ મીડિયાનો જે ઉપયોગ કરે છે લોકો, તો ફેસબુક અને વોટ્સઅપ, તો મેસેજ જે આપવાનો છે એ કન્વે થવો જોઈએ યોગ્ય વ્યક્તિને, બરાબર છે? તો એવી રીતે ભારતના જે યુવાનો છે એ લોકોએ ભારતનું બંધારણ જે છે, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, એ બધાએ જાણવું બહુ જરૂરી છે. એના જે રૂલ્સ છે, એના સ્કેડ્યુલ છે, એને અમલ પણ એનો અમલ થાય જ છે, પણ એનાથી તમે અવેર રહેશો તો તમને વધારે ફાયદો. બિલકુલ. તો આ બંધારણ જાણવું જોઈએ અને મતદાન લઈને આપ પરીક્ષા આપવા જાઓ છો ત્યારે આપ એક તો જાણતા હોય છે કે મારે કયા ક્લાસરૂમમાં નંબર છે, તેની આપણે જાણ પહેલાથી કરી દેતા હોય. તો આશા રાખીએ કે તમામ લોકો પહેલાં પણ પોતાની પરચી જાણી લે કે મારે ક્યાં મતદાન કરવા જવાનું છે. જો મારું નામ મતદાર યાદીમાં ન હોય તો હું એ કમ્પ્લેટ સુધારા થઈ ગયા છે, ફરીથી જાણ કરી શકો છો આપ કલેક્ટર ઓફિસમાં કે જે ઓફિસરો નિમાયા છે ત્યાં આપ નોંધણી કરાવી શકો છો અને પોતાના નામની ચકાસણી કરી શકો છો. હવે આપ કહો કે બરોડામાં આપને શું આમ લાગે છે કે યુવાઓ માટે શું થવું જોઈએ? યુવાઓ માટે સ્પેસિફિકલી આજે જોઈએ તો એજ્યુકેશન અને હેલ્થ એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, પણ એજ્યુકેશન પછી વાત આવે છે, એમ્પ્લોયમેન્ટની આવે છે. તો એના માટે, અને બીજી વસ્તુ કે આપણે જ્યારે રાષ્ટ્ર વિકાસ અને સુધારાની વાત કરીએ છીએ તો ડેવલપમેન્ટલ સેક્ટર અને ગવર્મેન્ટ સેક્ટરમાં યુવાઓ વધારે રસ નથી લેતા, તો એમને વધારે ઓપોર્ચ્યુનિટી કઈ રીતે ક્રિએટ થાય અને એમનો ઇન્ટરેસ્ટ કઈ રીતે કલ્ટિવેટ થાય એ જોવું જોઈએ. તો જે સ્ટુડન્ટ સંજીવની ગ્રેજ્યુએશન થાય એને નોકરી મળવી જોઈએ, આ બધા મુદ્દા છે. આ ઉપરાંત યુવાઓને વધારે ને વધારે મોકો મળવો જોઈએ, આ એક મહત્વપૂર્ણ બાબત છે. અને આ ઉપરાંત રાકેશભાઈ પાસે મારે આવવું છે. રાકેશભાઈ, સમય ઓછો છે, આપ બ્રાન્ડ એમ્બેસેડર છો, આપ બરોડામાં છો અને બરોડાથી સમગ્ર ગુજરાત અને દેશમાં જનતાને સંબોધન કરી રહ્યા છો કે મતદાનને લઈને લોકોએ કેમ આગળ આવવું જોઈએ. મતદાનને લઈને લોકોએ કેમ આગળ આવવું જોઈએ એની વાત મેં હમણાં જ મારા એક સાક્ષાત્કારમાં કરી.
ફરી હું એ દોહરાવવા માગું છું કે મતદાન લોકશાહીનું એક બહુ મહામૂલું પર્વ છે. એ પર્વને ઉજવવાની, ગર્વભેર ઉજવવાની તૈયારી આપણે કરવી જોઈએ. કારણ કે આપણે એક મત જો આપીશું તો એક મતથી આખો તખતો બદલાઈ શકે છે. ઘણીવાર એવું બનતું હોય છે, આપણે બધા ક્રિકેટ જોતા હોઈએ છીએ, એમાં એક રન જો ઓછો થયો તો ઘણીવાર આપણે મેચ જીતી પણ શકીએ છીએ, એક રન સામે ઓછો થયો તો સામેવાળા મેચ હારી શકે છે. એક એક વોટની કિંમત, એક એક વોટની કિંમત છે. કહેવાનો તાત્પર્ય એટલું જ છે. ફરીથી હું આપના G24 ચેનલના માધ્યમ દ્વારા હું મારા દિવ્યાંગ મિત્રોને અને સાથે સાથે એવા પણ મિત્રો જે બિલકુલ શારીરિક રીતે પરિપૂર્ણ છે, હું એ સંદેશો કહેવા માંગીશ કે અમે જો તમામ મર્યાદાઓને ઓળંગીને મતદાન કરવા જતા હોઈએ તો આપ તો સૌ યુવાઓ છો, તો આપે અમારી પાસેથી આ પ્રેરણા લઈને એ દિવસે બધી જ કામો, બધા જ કામોને નેવે મૂકીને, બધી જ વસ્તુઓને અભ્રય્ય મૂકીને મતદાન કરવા જવું જ જોઈએ. કારણ કે અમે જો ડિસેબિલિટીઝને ઇનેબિલિટીઝમાં કન્વર્ટ કરતા હોઈએ, તમે લોકો તો બહુ જ શક્તિમાન છો. અમે તો તમે લોકો જોઈ શકો છો અને જઈ શકો છો મતદાન કરવા. તમે મતદાન કરવા, તમે જોઈ શકો છો દુનિયા અને મતદાન કરવા જઈ શકો છો. અમે દુનિયા અનુભવી શકીએ છીએ અને અમે મતદાન કરવા અચૂક જઈએ જ છીએ અને જઈશું. વાત કરી, તમે મતદાન કરો છો એટલે સ્વાભાવિક પ્રમાણે પોતાની જે એક્સપેક્ટેશન હોય છે, અપેક્ષાઓ હોય છે, પ્રતિનિધિ માટે વધી જતી હોય છે. શું ઈચ્છો છો યુવાનો માટે, આવનાર જે મતદાર છે, તે આવનાર જે પ્રતિનિધિ છે, તે શું કરવું જોઈએ? આવનારા પ્રતિનિધિઓ એટલું ધ્યાન રાખવું જોઈએ કે યુવાનોને યુવાનો થકી જેટલા લાભ થવા જોઈએ, યુવાનોને જેટલા લાભ થવા જોઈએ એટલા લાભ જરૂર યુવાનોને થવા જોઈએ. યુવાનો ભણીને નીકળે તો એમની માટે બેરોજગાર ન રહેવા જોઈએ, એમને રોજગારી મળવી જોઈએ. મારું એટલું જ કેવું છે કે આંકડાથી અમને કોઈ મતલબ નથી. તમે અગર સરકાર બને તો એવું કહો કે યુવાનો માટે શું થવું જોઈએ. હા, એટલે એ જ કહું છું કે એ લોકોને ખાલી નોકરી મળવી જોઈએ, બાકી તમે જે પણ આંકડા કાઢો એનાથી અમને મતલબ નથી. ચલો, ઓકે. એ નેતા બનવા નીકળે, બિલકુલ, એટલે એ નેતા બની જશે એવું લાગી રહ્યું છે. તો એક એક અંતિમ સવાલ, આપ શું ઈચ્છો છો, યુવા શું ઈચ્છે છે? ઓપોર્ચ્યુનિટી યુવાઓને મળવી જોઈએ. તો આશા રાખીએ, તમામનો ખૂબ ખૂબ આભાર. એક કલાક સુધી વાતચીત કરવી અને આપણો અવાજ સુધી પહોંચાડ્યો, તમામનો ખૂબ ખૂબ આભાર. તો સંજીવને ફરી એક યુવા સંવાદમાં આપણે મળીશું, એક નવી યુનિવર્સિટી. એક એક રાકેશભાઈ ફટાફટ કંઈક કહેવા માંગે છે. હું MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ગાયન વિભાગના પ્રાધ્યાપક હોવાને નાતે આપ સૌનો, આ ચેનલના તમામ સ્ટાફનો, MS યુનિવર્સિટી વડોદરા તરફથી એટલા માટે આભાર માનીશ કે આજે આપે અમને વ્યક્ત કરવાનું એક બહુ જ ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. ખૂબ ખૂબ આભાર રાકેશભાઈ આપનો પણ, બિલકુલ બિલકુલ, તમામ માટે. હવે તો ફરી યુવા સંવાદમાં ક્યાંક નવી યુનિવર્સિટી નવી કોલેજમાં મળીશું. ત્યાં સુધી Z24 કલાક.